વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હવે આજે આપણે શીખવાના છીએ ધોરણ 4માં પ્રકરણ 13 નદીની સફર. તો નદીના ચિત્રને ધ્યાનપૂર્વક જુઓ. નીચે આપેલા શબ્દો વાંચો. હોડી, વહેતું પાણી, વાદળા, માછલી, જલી વનસ્પતિઓ, નદી, મોટું જહાજ, તેલ, નદી કિનારો, દુર્ગંધ, ફેક્ટરીઓ, કપડાં ધોવા, પ્રાણીઓ, બીજા કામ, બદલાવ, શહેર. ચિત્ર અને શબ્દોનો ઉપયોગ કરી વાર્તા બનાવો. તમારી વાર્તાને શીર્ષક પણ આપો. તો આપણે હવે વાર્તા જોઈએ. ઘણા સમય પહેલાંની વાત છે. પર્વતમાંથી નીકળતી એક સુંદર નદી હતી. તે નદીનું વહેતું પાણી એકદમ શુદ્ધ હતું. પર્વતની તળેટીમાં સૌથી મોટી સંખ્યામાં વૃક્ષો હતા. વાદળો ચોમાસામાં સમયસર વરસાદ આપતા હતા. નદી કિનારો નજીક હોવાથી ગામના લોકોને પીવા માટે તથા બીજા કામ માટે પાણી મળી રહેતું. અવર જવર માટે હોડી ફરતી હતી. પર્યાવરણ શુદ્ધ હતું. તે નદીમાં ઘણી બધી માછલીઓ, કેટલીક જલી વનસ્પતિઓ, છોડ વગેરે હતા. કેટલાક દિવસો પછી નદીના કિનારે ફેક્ટરીઓ બનાવવામાં આવી. ફેક્ટરીના કારણે નદીના કિનારે લોકો રહેવા લાગ્યા. ધીરે ધીરે ત્યાં એક મોટું શહેર વસી ગયું. ફેક્ટરીઓમાં જરૂરી સામાન અને બનાવેલ માલ સામાન લાવવા લઈ જવા માટે મોટા જહાજ પણ આવવા લાગ્યા. જહાજના તેલ કે અન્ય રસાયણો ઘણીવાર નદીમાં ઢોળાવા લાગ્યા. કેટલાક લોકો પોતાના કપડાં વાસણ નદીમાં ધોવા લાગ્યા. ઘરોમાંથી નીકળતા ગંદા પાણીને લોકો નદીમાં છોડવા લાગ્યા. ફેક્ટરીઓમાંથી નીકળતો કચરો અને ગંદુ પાણી ગટર મારફતે નદીમાં જવા લાગ્યું. આ ગંદા પાણી અને દ્રવ્યોથી નદીનું સ્વરૂપ બદલાવા લાગ્યું. નદીમાં ઠેર ઠેર ગંદકીના થર અને દુર્ગંધ આવવા લાગી. માછલીઓ અને જલી વનસ્પતિઓને પણ ખૂબ જ નુકસાન થવા લાગ્યું. પહેલાંની સ્વચ્છ અને સુંદર નદી આજે પ્રદૂષિત બની હતી. હવે આપણે વાર્તાનું શીર્ષક આપીએ. નદીને લાગ્યું ગ્રહણ. હવે આપણે પેજ નંબર 102 ઉપર તો કે ફરીથી ચિત્ર જુઓ અને આપેલા પ્રશ્નના જવાબ આપો. નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણીનો રંગ કેવો છે? તો કે નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણી સ્વચ્છ અને રંગહીન છે. હવે નદીમાં ક્યાંક ખૂબ જ માછલીઓ છે તો ક્યાંક ઓછી અને કેટલીક જગ્યાએ મરેલી માછલીઓ પણ છે. આ માટે શું કારણ હોય છે ચર્ચા કરો. તો કે નદી કિનારે જ્યાં લોકો નથી રહેતા ત્યાં નદીનું પાણી ચોખ્ખું છે, જેના કારણે નદીમાં માછલીઓ પણ વધારે છે. પરંતુ જ્યાં લોકો રહે છે ત્યાં લોકો દ્વારા નદીમાં કચરો નાખી પાણી ગંદુ થઈ ગયું છે. આ કારણે ત્યાં માછલીઓ ઓછી છે. હવે નદી ગામમાં પહોંચે તે પહેલાં તેમાં શું જોઈ શકાય છે? તો કે નદી ગામમાં પહોંચે તે પહેલાં નદીનું પાણી સ્વચ્છ હોય છે. આથી નદીમાં ઘણી બધી માછલીઓ જોઈ શકાય છે. હવે કઈ જગ્યાએ નદીના પાણીનો રંગ બદલાઈ ગયો, આવું કેમ બન્યું ચર્ચા કરો. તો કે નદી શહેરમાંથી પસાર થતી હોય ત્યાં કારખાના અને ફેક્ટરીના રસાયણો નદીમાં ભળે. મોટા શહેરોના લોકો તેમાંના ઘરોમાંથી નીકળતો કચરો તથા ગટરોના ગંદા પાણી નદીમાં નાખતા હોવાના કારણે પાણીનો રંગ બદલાઈ ગયો હોય છે. હવે ચિત્રમાં આપેલી કઈ જગ્યાએ તમે રહેવાનું પસંદ કરશો, શા માટે? તો કે ચિત્રમાં આપેલી ગામની શરૂઆત થાય છે ત્યાં નદી કિનારે રહેવાનું પસંદ કરીશ, કારણ કે ત્યાં નદીનું પાણી શુદ્ધ અને ગામ પણ પાસે થાય છે. ત્યાં ચિત્રમાં જોયેલી કોઈ પણ વસ્તુ તમે બદલવા માગો છો, શા માટે અને કેવી રીતે? તો કે હા, નદીમાં લોકો દ્વારા અને ફેક્ટરીના માલિકો દ્વારા કચરો નદીમાં ન નખાય તેવો બદલાવ કરવા માગું છું. તો કે નદીમાં રહેલા કચરાને સાફ કરવા માગું છું તથા ફેક્ટરી દ્વારા છોડાતું પાણી શુદ્ધ કર્યા બાદ જ નદીમાં છોડાય તેવી વ્યવસ્થા કરવા માગું છું. આવું કરવાથી લોકોનું આરોગ્ય જળવાશે અને રોગચાળો ફેલાતો અટકશે. હવે નદીને સ્વચ્છ રાખવા માટે શું કરી શકાય? તો કે નદીને સ્વચ્છ રાખવા માટે આપણે તેમાં કપડાં ન ધોવા જોઈએ, વાસણ અથવા તો ઢોર ઠાકરને નવડાવવા ન જોઈએ, નદીમાં ગટરનું પાણી કે કચરો ઠાલવવો ન જોઈએ, નદી કિનારે શૌચક્રિયા ન થવી જોઈએ. એના પછી આપણે પેજ નંબર 103 ઉપર જોઈએ. જો તમારે પાણી પીવું હોય તો નદીના કયા ભાગમાંથી તમે પાણી પીવાનું પસંદ કરશો અને શા માટે? તો કે હું નદીના એ ભાગમાંથી પાણી પીવાનું પસંદ કરીશ કે જ્યાંથી નદી નીકળે છે, કારણ કે નદીની શરૂઆતના પાણીમાં અશુદ્ધિઓ ભળવાનું પ્રમાણ નહીવત હોય છે. આથી ત્યાંનું પાણી એકદમ શુદ્ધ હોય છે. હવે ચિત્રમાં છેલ્લા ભાગમાં નદી દરિયાને મળે છે. શું તમે ક્યારેય દરિયો જોયો છે ક્યાં, ફિલ્મમાં કે કોઈ બીજી જગ્યાએ? તો કે હા, દરિયો તો અમે જોયો છે. તો કે અમે અમારી બાજુમાં આવેલું સોમનાથ છે ત્યાં દરિયો મેં જોયેલો છે.
હવે તમે ક્યારેય નદી કે દરિયા કિનારે ગયા છો અને ક્યારે? તો કે અમારી બાજુમાં વેકેશનમાં સોમનાથ મંદિર છે, ત્યાં દરિયો આવેલો છે, ત્યાં અમે ગયેલા છીએ. દરિયામાં મોજા કેવી રીતે ઉછળે છે તમારા હાથથી બતાવો અને દોરો. આ પ્રયોગ તમે જાતે પણ કરી શકો. દરિયાનું પાણી પીવાલાયક હોય છે કેમ? તો કે ના, દરિયાનું પાણી છે એ પીવાલાયક હોતું નથી, કારણ કે તે ખૂબ જ ખારું હોય છે. તેમાં રેતી અને ઘણા પ્રકારના ક્ષાર મળેલા હોય છે. હવે શું તમે વિચારો છો કે વર્ષમાં અલગ અલગ સમયે નદી, તળાવ અથવા ઝરણાઓમાં બદલાવ આવતા જાય છે? આ બદલાવ કેવા પ્રકારના હોઈ શકે છે, ચર્ચા કરો. તો કે હા, વર્ષમાં અલગ અલગ સમયે નદી, તળાવ અથવા ઝરણાઓમાં બદલાવ આવતા જાય છે. નદી, તળાવ અને ઝરણાઓમાં ચોમાસામાં વરસાદના કારણે ખૂબ જ વધુ પાણીનું જળસ્તર હોય છે, જ્યારે ઉનાળામાં ગરમીના કારણે જળસ્તરમાં ઘટાડો થાય છે. કેટલીક વાર ઉનાળામાં નદી અને તળાવ સુકાઈ જાય છે, તો કેટલીક વાર ચોમાસામાં વધુ વરસાદ પડે ત્યારે નદીમાં પૂર આવે અને આજુબાજુના વિસ્તારમાં પાણી ફરી વળે છે. હવે આપણે પેજ નંબર 104 ઉપર જોઈએ. ચોમાસામાં તળાવ અને નદીઓમાં જેટલું પાણી હોય છે તેટલું ઉનાળાના દિવસોમાં પણ હોય છે? તો કે ના, ચોમાસાના વરસાદને કારણે તળાવ અને નદીઓમાં પાણીનું જળસ્તર વધુ હોય છે, તેટલું જ ઉનાળામાં હોતું નથી, કારણ કે ઉનાળામાં વરસાદ પડતો નથી, ગરમી પડે છે, અને ગરમીના કારણે ઉનાળામાં પાણીમાં ઘટાડો થાય છે. હવે તમારા ગામ કે શહેરની નજીક નદી, તળાવ કે ખાબોચિયાની જાણકારી મેળવો. તો ઉનાળા, શિયાળા અને ચોમાસા દરમિયાન પાણીમાં કોઈ ફેરફાર જોવા મળે છે? તો કે હા, ઉનાળામાં જળસ્તર ખૂબ ઓછું હોય છે, શિયાળામાં મધ્યમ હોય છે અને ચોમાસામાં જળસ્તર વધુ હોય છે. પછી જોઈએ તો કે તેમાં ક્યાં ક્યાં જળચર પ્રાણીઓ જોવા મળે છે? તો કે તેમાં છે માછલીઓ, દેડકા, જળસાપ છે, કાચબા વગેરે જેવા જળચર પ્રાણીઓ જોવા મળે છે, અને કેટલીક વાર તો મગર પણ જોવા મળે છે. હવે તેની આસપાસ કેવા પ્રકારના વૃક્ષો અને છોડ ઉગે છે? તો કે નદી, તળાવ અને ખાબોચિયાની આસપાસ છે ઘાસ છે, છોડ અને ઝાડી ઉગે છે. આ સિવાય કેટલાક મોટા વૃક્ષો પણ ઉગેલા હોય છે. પછી ત્યાં કેવા પ્રકારના પક્ષીઓ આવે છે? તો કે નદી, તળાવ કે ખાબોચિયામાં બતક, ટીટોળી, બગલો, સારસ વગેરે જેવા જળચર પક્ષીઓ આવે છે. હવે તમે ક્યારે પૂર જોયું છે કે તેના વિશે સાંભળ્યું છે કે વાંચ્યું છે ક્યાં? તો કે હા, મેં કેદારનાથમાં આવેલા વિનાશક પૂર વિશે સાંભળ્યું છે. હવે પૂર આવે ત્યારે શું થાય છે? તો કે પૂર આવે ત્યારે નદીનું પાણી તેના કિનારાથી બહાર જઈને ખેતર, ગામ કે શહેરોમાં ફેલાઈ જાય છે, જેનાથી પાક, ઘરો, જાનમાલને નુકસાન થાય છે. જાહેર માર્ગો પર પાણી ફરી વળવાથી વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે. હવે તમે તળાવ કે નદીમાં ખરાબ પાણી જોયું છે અને ક્યાં? તો કે હા, મેં તળાવ કે નદીમાં ખરાબ પાણી જોયું છે. અમારા ગામની બાજુમાં આવેલું નાનકડું એવું ગામડું છે, ત્યાં તળાવના ખૂબ જ ખરાબ પાણી મેં જોયેલું છે. હવે પાણી ગંદુ હોય અને એની તમને કેવી રીતે ખબર પડે? જો આપણે જો પાણી સ્વચ્છ દેખાતું હોય તો તે પાણી પીવાલાયક છે તેની ચર્ચા કરો. તો કે પાણી ગંદુ હોય તો તે પીળું કે કાળાશ પડતું દેખાય છે, તેમાંથી દુર્ગંધ આવતી હોય છે, તેમાં મચ્છર અને જીવાત પણ આપણે જોઈ શકીએ છીએ. જો પાણી સ્વચ્છ દેખાતું હોય તો જરૂરી નથી કે તે પીવાલાયક પણ હોય, કેમ કે તે સ્વચ્છ દેખાતું હોય તો પણ તેમાં જીવજંતુ હોઈ શકે છે. તેવું પાણી પીવાથી આપણું સ્વાસ્થ્ય બગડી શકે છે. હવે આપણે પેજ નંબર 105 ઉપર જોઈએ. પાણી કેવી રીતે ગંદુ થાય છે? તમે ચિત્રમાં જોયું કે જ્યારે નદી ગામડા કે શહેરોની નજીકથી વહેતી હોય ત્યારે લોકો નદીના પાણીનો જુદી જુદી રીતે ઉપયોગ કરે છે, જેમ કે કપડાં ધોવામાં, પ્રાણીઓને નવડાવવા અને વાસણો સાફ કરવામાં. આના કારણે નદી પહેલાં જેવી રહેતી નથી. આમાંની કેટલીક પ્રવૃત્તિઓ પાણીને ગંદુ બનાવે છે. નદીમાં વહેતું પાણી ઘણી જગ્યાએથી પસાર થાય છે એટલે બદલાય છે. તળાવ અને મોટા ખાબોચિયામાં પણ પાણી આવા કારણથી ગંદુ થઈ શકે છે. હવે તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો? નદીમાંથી કે તળાવમાંથી? શું તમને લાગે છે કે તમારી નદી અથવા તળાવનું પાણી ચિત્રમાંની નદીના પાણીની જેમ જ ગંદુ હશે? તો કે અમે પીવાનું પાણી મેળવીએ છીએ તે નદીમાંથી પાઇપ દ્વારા કોર્પોરેશનની પાણીની ટાંકીમાં આવે છે. પાણી ત્યાં શુદ્ધ થઈ નળ દ્વારા અમારા ઘર સુધી આવે છે અને અમે જે પાણી મેળવીએ છીએ તે અમારા ગામની નદીનું પાણી છે. આ પાણી નહેર દ્વારા એક મોટા ફિલ્ટર પ્લાન્ટમાં આવે છે. ત્યાં પાણી શુદ્ધ થઈને પાઇપ દ્વારા લોકોના ઘર સુધી પહોંચે, તેથી ચિત્રમાંની નદીના પાણીની જેમ ગંદુ નહીં હોય. હવે આટલું કરો, આ પ્રવૃત્તિ માટે તમારે થોડી સામગ્રી તમારા ઘરેથી લાવવાની રહેશે. તમને આ બધી વસ્તુઓ રસોડામાંથી મળી રહેશે.
હવે આપણે જોઈએ પ્રવૃત્તિ મીઠું ખાંડ હળદર લોટ ખાવાનો સોડા અને દાળ દાળ દરેક અડધી ચમચી લેવાનું છે હવે લીંબુનો રસ સાબુનું પાણી શરબત તેલ દરેકને અડધી ચમચી લેવાનું છે હવે 5 કે 6 પ્યાલા અથવા તો બોટલ લેવાની છે હવે તમે શું કરશો તો કે પ્યાલો અથવા બોટલ અડધે સુધી પાણીથી ભરી લો બધામાં સરખું પાણી હોવું જોઈએ એ ખાતરી કરી લો હવે પછી પાણી ભરેલા દરેક પ્યાલા અથવા બોટલમાં એક એક વસ્તુને ચમચી ભરીને ઉમેરો ઉદાહરણ તરીકે પ્રથમ પ્યાલામાં હળદર બીજામાં તેલ ત્રીજામાં સોડા તેને ચમચીથી હલાવો અને જુઓ શું થાય છે તમારા અવલોકનો કોષ્ટકમાં લખો તો હવે આપણે પેજ નંબર 106 ઉપર જોઈએ ત્યાં એક કોષ્ટક આપેલું છે તમે શું અવલોકન કર્યું સાચી જગ્યાએ નિશાની કરો તો મેં તમને અહીંયા કોષ્ટકમાં રાઇટની નિશાની કરી અને કોષ્ટક પૂર્ણ કરીને આપ્યું છે તમે જોઈ શકો હવે તમારા અવલોકનના આધારે કહો બધી સામગ્રી પાણીમાં ઓગળે છે તો કે ના બધી સામગ્રી પાણીમાં ઓગળતી નથી પાણીનો રંગ હંમેશા બદલાય છે તો કે ના પાણીનો રંગ પણ હંમેશા બદલાતો નથી તેલ પાણીમાં ભળી ગયું તે પાણીમાં ભળ્યું કે નહીં એમ કઈ રીતે કહી શકો તો કે ના તેલ પાણીમાં ભળી જતું નથી પરંતુ તે ઉપર તરે છે તે આપણે જોઈ શકીએ છીએ હવે ઘણી વસ્તુઓ પાણીમાં ઓગળતા પાણીનો રંગ બદલાતો નથી તમે કહી શકો કે પાણીમાં તેની હાજરી નથી હવે ખાંડ મીઠું લીંબુનો રસ શરબત વગેરે જેવી સામગ્રીઓ પાણીમાં ઓગળે નહીં તો અનુમાન કરો જો ખાંડ મીઠું લીંબુનો રસ શરબત વગેરે જેવી સામગ્રીઓ પાણીમાં ઓગળે નહીં તો આપણે ઘણા પ્રકારના સ્વાદ લેવાથી વંચિત રહી જઈએ પથ્થરો ચોક પ્લાસ્ટિક અને કચરો જેવી વસ્તુઓ પાણીમાં ઓગળે તો અનુમાન કરો તો કે જો પથ્થરો ચોક પ્લાસ્ટિક અને કચરો જેવી વસ્તુઓ પાણીમાં ઓગળે તો પીવાના પાણી સાથે તે પદાર્થો આપણા શરીરમાં જાય અને આપણે ઘણા બધા રોગોના ભોગ બનીએ હવે પેજ નંબર 107 ઉપર જોઈએ વિચારો બધી વસ્તુઓ સરળતાથી પાણીમાં ઓગળે તેમાંની ઘણી વસ્તુઓ જેવી કે પથ્થર પ્લાસ્ટિક ચોક કચરો વગેરે ઓગળે તો શું થાય કેટલીક વસ્તુઓ આપણા શરીર માટે નુકસાનકારક છે તેથી પાણી પીતા પહેલાં તેનું ચોખ્ખું કરવું ખૂબ જ મહત્ત્વનું છે તેને ઉકાળવું તે સૌથી સારો ઉપાય છે જો કોઈ કારણથી આવું ના થઈ શકે તો તમે કોઈ બીજા ઉપાયો કરી શકો છો હવે તમારા ઘરમાં પીવાનું પાણી કેવી રીતે ચોખ્ખું કરવામાં આવે છે તો કે મારા ઘરમાં પીવાનું પાણી એક્વાગાર્ડ કે વોટર પ્યુરિફાયરથી ચોખ્ખું કરવામાં આવે છે ઘરે પાણીને ચોખ્ખું કરવાના જુદા જુદા ઉપાયો જાણી લાવો તો કે પાણીને ચોખ્ખું કરવા માટે ઉકાળીને ગળણા વડે ગાળીને ક્લોરીનની ગોળી નાખીને અને એક્વાગાર્ડ કે વોટર પ્યુરિફાયર વડે પાણીને ચોખ્ખું કરી શકાય હવે પાણી ચોખ્ખું કરવાના કોઈ પણ 2 ઉપાયોના ચિત્ર દોરો અને લખો તો મેં તમને અહીંયા 2 ચિત્રો આપેલા છે તો મેં પહેલા ચિત્રમાં પાણીને ઉકાળીને ચોખ્ખું કરવામાં આવે છે આનાથી પાણીમાં રહેલા કીટાણુઓ નાશ પામે છે પાણી નરમ બને છે અને ક્ષારનું પ્રમાણ ઘટે છે રોગચાળો ચાલતો હોય ત્યારે પાણી ઉકાળીને પીવાય છે હવે બીજા ચિત્રમાં પાણીને RO ફિલ્ટર દ્વારા ચોખ્ખું કરવામાં આવે છે આનાથી પાણી વધુ શુદ્ધ થાય છે પાણીમાં ક્ષારનું પ્રમાણ ઘટે છે અને પાણી પીવાલાયક બને છે તો વિદ્યાર્થી મિત્રો પાઠ પરથી આપણે જાણવા મળે પાણી જીવનનું અમૃત છે જળ એ જ જીવન છે પાણી બચાવો પાણી આપણને બચાવશે પાણી જ્યાંથી પ્રાપ્ત થાય છે તેને પાણીના સ્ત્રોતો કહેવાય છે તેમજ નદી આપણા જીવન માટે પણ ખૂબ જ ઉપયોગી છે આપણી પ્રાચીન સંસ્કૃતિનો વિકાસ નદી કિનારે થયેલો છે વર્ષોથી નદી આપણી જરૂરિયાતો પૂરી પાડે છે તેથી તે આપણી લોકમાતાનું સ્થાન ધરાવે છે નદીઓ છે તો આપણું જીવન છે નદીઓને સ્વચ્છ રાખવી આપણી પ્રાથમિક ફરજ બને છે તો વિદ્યાર્થી મિત્રો તમને આ પાઠ શીખવાની જરૂર મજા આવશે તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ